મિત્રો નું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર ની અંદર આવે એ આઠ તારીખે મનોવિજ્ઞાન વિષયની એકમ કસોટી છે તો એના સંપૂર્ણ સોલ્યુશન વિશે આજે આપણે આ ની અંદર વાત કરવાના છે વિડીયોને મિત્રો તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને ઓરિજિનલ જે ઓફિશિયલ બેંક છે એ પણ ડાઉનલોડ કરી શકો છો વધારે સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ ધોરણ અગિયાર વિશે મનોવિજ્ઞાન પ્રશ્ન બેંક બે જેની અંદર અભ્યાસક્રમની વાત કરીએ તો આ એકમ કસોટીની અંદર બે પ્રકરણ તમને પૂછવામાં આવવાના છે કેટલા પ્રકરણ તો કે બે પ્રકરણ છે તમને પૂછવામાં આવશે જેની અંદર પહેલું પ્રકરણ છે સોરી બીજું પ્રકરણ છે અભ્યાસ પદ્ધતિઓ અને પ્રકરણ નંબર ત્રણ છે માનવ વિકાસ આ બે પ્રકરણ એવા છે કે જે બે પ્રકરણ છે તમને એકમ કસોટીની અંદર પૂછવામાં આવશે પણ આની અંદર પણ કયા મુદ્દા મુદ્દાહુદી ક્યાં સુધી પૂછાશે એવું પણ અભ્યાસક્રમની અંદર આપેલું છે તો બીજું જે પ્રકરણ છે જેની અંદરથી પ્રયોગ પદ્ધતિથી છે

વિભાગ એની પ્રશ્ન ક્રમ એક થી પાંચ વિકલ્પો પૂછાવાના છે ઓકે આ રીતે તમને બધું આપેલું છે કે કયા ક્રમમાંથી માંથી કયો પ્રશ્ન પૂછાવાનો છે આપણે હવે સીધા વિભાગ એ તરફ આવી જઈએ સોલ્યુશન પણ હું તમને આપતો દઈશ જેની અંદર પેલો વિકલ્પ છે પોતાની અંદર આંતરમુખ થઈ અને પોતાનામાં ચાલતા મનોવ્યાપારોનું નિરીક્ષણ કઈ પદ્ધતિની અંદર કરવામાં આવે છે તો એની અંદર મિત્રો જવાબમાં આવશે આંતર નિરીક્ષણ બીજો પ્રશ્ન જોઈએ આપણે તો બીજો પ્રશ્ન છે કુદરતી નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા દૂર કરવા માટે કેટલાક ટેકનિકલ સાધનોનો ઉપયોગ કઈ પદ્ધતિમાં કરવામાં આવે છે

તો છ નંબરના પ્રશ્નની અંદર પ્રમાણિકતા આવશે હું આવશે પ્રમાણિકતા સાત નંબરના પ્રશ્નની અંદર વિશ્વસનીયતા આવશે એના પછી આઠ નંબરનો પ્રશ્ન આપેલો છે સંશોધકના કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ અંગત માન્યતાઓ કે મનોવલન રહીત મૂલ્યાંકનને શું કહેવાય તો આઠ નંબરના પ્રશ્નની અંદર આવશે વસ્તુલક્ષિતા નવ નંબર નો પ્રશ્ન છે આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ ઉપર દસ નંબર નો પ્રશ્ન અચાનક બનતી ઘટનાઓનો અભ્યાસ નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા કરી શકાતો નથી તો દસ નંબરના પ્રશ્નની અંદર ડી આવશે વ્યવસ્થિત નિરીક્ષણ પદ્ધતિ નંબરનો પ્રશ્ન પદ્ધતિમાં નિરીક્ષકે ઘટના કે બનાવના સ્થળો ઉપર જઈ અને તેનો અભ્યાસ કરવો પડે છે તો અગિયાર નંબરના પ્રશ્નની અંદર બી જવાબ આવશે ક્ષેત્ર નિરીક્ષણ પદ્ધતિ ત્યાર પછી બાર નંબરનો પ્રશ્ન જોઈએ આપણે તો બાર નંબરનો પ્રશ્ન છે કોઈ ઢોંગી બાબાની પોલ ખોલવા એના પરમ શિષ્ય બની અને અંદરની માહિતી મેળવવી એ કઈ પદ્ધતિનો નિર્દેશ કરે છે તો એની અંદર મિત્રો જવાબમાં સી આવશે સહભાગી નિરીક્ષણ પદ્ધતિ 13 નંબરનો પ્રશ્ન પ્રાણીનું વર્તન કયા પ્રકારનું પરિવર્ત્ય કહેવાય તો તેર નંબરનાની અંદર જવાબમાં આવશે નિયંત્રિત પરિવર્ત્ય 14 નંબરનો પ્રશ્ન બધાયને આવડે એવો છે મુલાકાત એ સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા છે આ વ્યાખ્યા કોણે આપી તો એની અંદર જવાબમાં આવશે એ ગુડ અને હટ અહીંયા ગુડ લખ્યું પણ અહીં શું આવશે હટ આવશે ગુડ અને હટ એના પછી પ્રશ્ન કસોટી ઉપર અર્થઘટન શાના આધારે કરવામાં આવે છે તો એની અંદર મિત્રો જવાબમાં શું આવશે તો કે પંદર ની અંદર જવાબમાં એ આવશે વિશ્વસનીયતા સોળ નંબર નો પ્રશ્ન જોઈએ આપણે વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર આવું કોને કીધું હતું

અને છેલ્લા બે પ્રશ્ન તમને આપેલા છે વારસો ખાલી જગ્યા વારસાના વાહકો છે તો જનીન તત્વ આવશે અને દુર્ગાનંદ સિંહાના પ્રતિમાનમાં નીચેનામાં કોનો સમાવેશ થતો નથી તો જવાબમાં આવશે સમાજ જેનો સમાવેશ એમાં થતો નથી ઓકે હવે મિત્રો વિભાગ બી આવે છે વિભાગ બી ની અંદર થોડા પ્રશ્ન લાંબા છે એટલે આપણે એના જવાબ નહીં જોઈએ માત્રને માત્ર હું પ્રશ્ન વાંચી જાઉં છું આંતર નિરીક્ષણ પદ્ધતિ એટલે શું

પ્રયોગમાં યોગ્ય નિયંત્રણ ન થયું હોય તો તો એ પ્રયોગની અંદર શું સર્જાય એના પછી વસ્તુલક્ષિતા કોને કહેવાય પરિવર્ત્ય કોને કહેવાય આધારિત પરિવર્ત્ય કોને કહેવાય પ્રશ્નાવલી પદ્ધતિમાં પ્રશ્નાવલીના પ્રકારો શાના આધારે પાડી પાડવામાં આવ્યા છે મુલાકાતના પ્રકાર કેટલા છે મનોવૈજ્ઞાનિક કસોટીની વ્યાખ્યા પૂછે છે યથાર્થતા કોને કહેવાય મુલાકાત કોને કહેવાય પ્રશ્નાવલી પદ્ધતિ કોને કહેવાય તો આટલા પ્રશ્નો છે તમને પૂછેલા છે એના પછી પણ પ્રશ્ન આપેલા છે વૃદ્ધિ કોને કહેવાય વિકાસ કોને કહેવાય પરિપક્વતા કોને કહેવાય વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે અને કયા કયા જૈવિક પ્રક્રિયા પૂછી છે કોને કહેવાય એમ પર્યાવરણની અસર એટલે શું અને દુર્ગાનંદ સિંહાએ બાળકના વિકાસના કયા ત્રણ વિભાગો પાડ્યા છે બધા પ્રશ્નો આપણે વાંચીએ તો વિડીયો ઘણો બધો લાંબો થઈ જશે હું ફેરવું છું તમે સ્ક્રીનશોટ લઈ શકો અથવા તો ટેલિગ્રામની અંદર જોઈન્ટ થઈ શકો છો ઓકે આટલા પ્રશ્નો વિભાગ સી ની અંદર છે એના પછી વિભાગ ડી જેની અંદર પ્રત્યેકના ત્રણ ગુણ આપવામાં આવે છે એના પણ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો અને વિભાગ ઈના પણ પ્રશ્નો તમે અહીંયા જોઈ શકો છો ઓકે ત્રણ જેટલા પ્રશ્નો તમને આપવામાં આવેલા છે તો આશા રાખીશ મિત્રો કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલીવાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત